પોતે સંસાર છોડી અને હિમાલય તરફ જવા નીકળી ગયા હતા અને ત્યાં એમણે એક ન્યૂઝપેપરમાં વાંચ્યું કે ગાંધીએ એની બેસન્ટની હાજરીની અંદર એક મોટો બધો ધડાકો કર્યો અને ગાંધીએ એમ કહ્યું કે નહીં 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 અમારો ભારત દેશ છે અને જે કાંઈ અહીંયા થશે એ કાં હિન્દીમાં થશે ને કાં માતૃભાષામાં થશે એની બેસન્ટે એમ કીધું કે ધીસ ઇઝ ઇન્ટરનેશનલ કોન્ફરન્સ યુ કાન્ટ ઇન્સિસ્ટ લાઇક દેટ એને કહ્યું કે યુ કેન મેન્ટેન યોર સ્ટેન્ડ ઇક્વલી આઈ વિલ હેવ અ રાઈટ આઈ વિલ હેવ અ રાઈટ ટુ મેન્ટેન માય સ્ટેટ એ વાંચ્યું અને વિનોબાજીને થયું કે આ કોણ છે અને એને મળવા માટે ઉપડ્યા અને વિનોબાજીએ જેને પહેલાં પોતાના સત્યાગ્રહી તરીકે પસંદ કર્યા ગાંધીજીએ જેને પહેલાં સત્યાગ્રહી તરીકે પસંદ કર્યા એ વિનોબા ભાવે મિત્રો અહીંયા હું ચોક્કસ કહેવાનું પસંદ કરું છું આઈ એમ વેરી આઈ એમ વેરી ઇનોસન્ટ ટુ ટેલ યુ ધ ફેક્ટ હું એવું માનું છું કે કોઈ પણ પ્રકારનું પ્રબુદ્ધિ એ જો તમારા બાળપણથી રોપાણી નહીં હોય જાણે અજાણે કોન્શિયસલી અનકોન્શિયસલી તો એ નર્ચર નહીં થાય નેચર ઇઝ દે આર વેઇટિંગ ફોર યુ બટ ટુ નર્ચર ધ નેચર ઇઝ યોર રિસ્પોન્સિબિલિટી ટુ નર્ચર ધ નેચર ઇઝ યોર રિસ્પોન્સિબિલિટી અને આ વિન આ વિનોબા ભાવ એટલે કોણ કે જેના ઘરની અંદર પાડોશીના ઘરમાં ઉગેલું ફણસનું ઝાડ ડોકું કાઢીને એમાં મોટું ફણસનું ફળ એ ફળ જોઈને રોજ બધા બાળકો ચિંતા કરતા હોય કે આ ફળ ખાવા મળે એની પેશી મોટી મોટી હોય એન્ડ દે આર વેઇટિંગ કે હવે ફળ પાક્યું છે આજે આવશે રોજ સવારે ઉઠીને જોવે કે પાક્યું અને એક દિવસ જોવે તો ફળ ગાયબ અને જોય તો ખબર પડે કે પોતાની માં છે નીચે ફળ લઈને બેઠી છે અને પેશીઓ કાઢે છે અને બધા બાળકો ગોઠવાઈ જાય ગોઠવાઈ જાય ને એમ થાય હમણાં મારે પેશી મળશે અને મા એક વાટકીની અંદર એક પેશી મૂકીને આપે બેટા જા આ ખરેખર ઝાડ તો પડોશનું છે પહેલો ભાગ તો એનો પડે તું દેતો આવે ને પાછો આવે વિન્યા જા દેતો આવો બાજુમાં વિનોબાજીને કોઈ એ વખતે એવો પ્રશ્ન પૂછ્યો હતો કે બાપુ તમને વિનોબા તમને આ ભૂદાનનો વિચાર આવ્યો ક્યારથી એમાં એમણે આ વાત કરેલી કે મારી માએ મને ત્યારે શીખ્યું કે પેલા બાજુનો ભાગ છે બીજી વાર આવ્યા ત્યારે કીધું બેટા જમણી બાજુ દેતો આવું એને ભલે એના જોયું એણે ભલે ખાધું નથી ઉગ્યું નથી પણ ફળ એને રોજ જોયું છે જોયું છે એટલે એનો અધિકાર છે અને જ્યારે વિનોબાજી એક બા શું છે અમારો વારો જ નથી લાગતો એણે કહ્યું બેટા યાદ રાખજે દે તે દેવ અને રાખે તે રાક્ષસ વિનોબાજીએ કહ્યું કે ત્યારથી નક્કી કર્યું કે મારી પાસે જે કંઈ એક્સ્ટ્રા છે તે સમાજને અર્પણ કરવું એમાંથી મને ભૂદાનનો પહેલો વિચાર આવ્યો મિત્રો મારા મારી ભૂમિ કાઠિયાવાડની ભૂમિથી હું શરૂ કરું તો તો બહુ મોટી યાદી મળે મને મનુભાઈ પંચોલી દર્શક મળે મને જલારામ બાપા મળે મને રણછોડદાસજી મહારાજ મળે મને રવિશંકર મહારાજ મળે એમ કહેવાય છે કે રણછોડદાસજી મહારાજ રણછોડદાસજી મહારાજ જ્યારે અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ સમયે રાહત કેમ્પ ચલાવે ત્યારે મોટા મોટા તપેલાઓની અંદર દાળો ઉકળતી હોય એ દાળનું તપેલું ઊંચકવા માટે કાંઈ ન હોય તો એ પોતે પોતાના બે હાથે ઉંચકે પણ એના દા એના હાથ કોઈ દીધાજે નહીં એનું કારણ ક્યાંય પણ સંકટ આવ્યું નથી અને એ નથી આવો માણસ મેં આપ સૌને એટલા માટે વાત આ કે નાનપણથી જે માએ સંસ્કાર વિનોબાજીને રોપ્યા એ સંસ્કાર રોપવાની જવાબદારી આપણી છે આપણા બાળકોનું બાળપણ આપણે સાચવી લેશું તો એ લોકો આપણું વૃદ્ધત્વ સાચવી લેશે તો વિનોબા સર્જન થશે તો સૈન અચાનક નથી થતું બાપુ જે ઘરમાં જઈને ઊભા રહ્યા કે આપણે જે ઘરની શોધ કરીએ છીએ એ ઘરમાં પહેલેથી એવા વાઇબ્રેશન્સ ચાલતા હોય છે મારે બહુ જ અતિ પ્રિય એવા ઓશો વિશે જાજી વાત નથી કરવી કારણ કે બાપુ તો એને રોજ જ ઉલ્લેખ કરે છે પણ ઓશો મને એમ લાગે છે કે પચાસેક વર્ષ વહેલા જન્મ્યા એટલે આપણને ઓળખતા બહુ વાર લાગી હજી ઘણા લોકોને ઓળખાણા નથી પણ ખરેખર એમ કહેવાય કે નિજાનંદમાં જીવનારો માણસ એમને ઈચ્છા થાય કે રોલ્સ રોય ગાડીનો ખડકલો હોવો જોઈએ તો ખડકલો હોય એમને ઈચ્છા થાય કે મારે કાંડે વિશ્વની મોંઘામાં મોંઘી બે ઘડિયાળ હોવી જોઈએ તો બે ઘડિયાળ હોય અને એમને ઈચ્છા થાય કે આ ઘડિયાળનું કાંઈ નથી કરવું નાખતો હોય નાખીને ચાલતો પણ થઈ જઈ શકતો હોય કેવો વિચાર કે જે વિચાર આજે વર્ષો પછી નાઇન્ટીન નાઇન્ટી વન હી લેવ ધ વોર્ડ ત્યારથી આજ સુધી તમે કોઈ પણ જગ્યાએ જાઓ એટલે ઓશો સિવાયનો કોઈ બીજો ધર્મગુરુ એ જગ્યાએ બેઠેલો તમને જોવા નહીં મળે કારણ કે પોતાની જાતને ધર્મગુરુ માનતો નહોતો કારણ એ પોતે જ બધાને રોપ પહેરાવ્યો ને માળા પહેરાવી પછી પોતે જ કીધું કાલથી બધા રોપ કાઢી નાખજો ને હવે માળાએ કાઢી નાખજો પોતે પોતાનું નામ પાડે ને પોતે પોતાનું નામ ભૂસી પણ નાખે કાલથી હું આચાર્ય રજનીશની બદલે ઓશો કહેવાય છે એમ પેવો કહી દે અને એમ કે હવે ઓશો પણ કહેવાની જરૂર નથી એવું પણ એ પોતે જ કહી દે મને ખ્યાલ છે તમને સૌને ખ્યાલ છે કે એના આશ્રમ વિશે ઘણી બધી વાતો આવી અને કોઈએ ફરિયાદ કરતાં કરતાં આવીને કીધું કે ઓશો આ બધું શું ચાલે છે આશ્રમમાં શું ચાલે છે આ બધું ઓશો એ જવાબ કીધું મારે શું આવું બધું ચાલતું હોય તો મારે શું તરત જ પેલા કીધું તમારા આશ્રમમાં ચાલે છે આવું બધું ઓશો એ જવાબ આપ્યો તો પછી તમારે શું જો મારો આશ્રમ હોય તો તમારે શું તો પછી તમે મારી ઉપર ચિંતા અને જો કોઈક નો આશ્રમ હોય તો મારે શું આપણે જે કહીએ છીએ ને સહજતા એટલે આ આટલી જ સહજતાથી અને એટલા માટે મિત્રો હું ખાસ એવું માનું છું કે એવો ચિંતક એવો વિચારક કે જેના 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 પ્રભાવમાંથી કોઈ દૂર રહી જ ન શકે એનાથી રહેવું મુશ્કેલ છે આવી વ્યક્તિ આપણા સૌની વચ્ચે પંખી પાણી પીને છે ઘટે સરિતા નીર ધરમ કીએ ધન ના ખૂટે સહાય કરે રઘુવીર આ એક નાનકડી પંક્તિ આપી આપણે સ્મરણ કરવાના છે બે કામ સેવા તો જનસેવાને લેવું એનું વિશ્લેષણ કરવું એ મારી કેપેબિલિટી નથી એટલે હું કરતો નથી અને છેલ્લી વાત છેલ્લી વાત વિનોબાજીને જેણે પહેલો સત્યાગ્રહી પસંદ કર્યો તે મારો બેસ્ટ ઝેન માસ્ટર મોહનદાસ કરમચંદ ગાંધી સદીઓ સુધી આખું વિશ્વ જેને સેન્ચુરીનો બેસ્ટ હ્યુમન બિંગ તરીકે વોટ કરીને પસંદ કરે છે ભલે અમે એને અમારી નોટ ઉપર છાપીને રાખી મૂક્યો હોય તો પણ એવા મોહનદાસ કરમચંદ ગાંધી સાહેબ બાપુએ જ્યારે એમ કહ્યું કે ક્યારેય આ ઝેન માસ્ટરોને સમજવાનો પ્રયત્ન નહીં કરો નહીં સમજાય ગાંધી ન જ સમજાય કૃષ્ણ ન જ સમજાય અને ન સમજાયની જ મજા છે સલાહ સમજાઈ જાય તેથી મુશ્કેલી સર્જાઈ જાય અને આ મહાત્મા ગાંધી જેની પાસે લુઈ પાશ્ચર આવ્યા અને એક અઠવાડિયું રહ્યા એક નાનકડી પુસ્તિકા છે વાંચવા જેવી છે લુઈ પાશ્ચર સાથે એક અઠવાડિયું ગાંધીનું અક્ષર ભારતીનું પ્રકાશન છે વાંચજો કોઈને મિત્રો રસ પડે તો ત્યારે એ લુઈ પાશ્ચર આવે છે સાયન્ટિસ્ટ છે દૂરથી આવે છે એને મારા કસ્ટમ્સ નહીં ફાવે એવી ખબર છે એટલે બધા નીચે બેઠા હોય ત્યારે પહેલાં લુઈ પાશ્ચરને નીચે બેસવા દે અને પછી બાપુ જોવે કે ઇઝ અનકમ્ફર્ટેબલ એટલે બાપુ ઇશારો કરે કે નાનું સ્ટુલ આપો અને પછી એને ઉભાને રિક્વેસ્ટ કરી યુ કેન સીટ ઓવર યુ વિલ યુ નોટ બી કમ્ફર્ટેબલ સીટિંગ ઓન ધ ગ્રાઉન્ડ હી વિલ એલાવ ધ પર્સન ટુ ડુ એઝ હી વિશે બટ વન્સ હી ફીલ્સ દેટ ઈઝ નોટ કમ્ફર્ટેબલ હી વરી ઇઝ અબાઉટ ધેટ અનકમ્ફર્ટ બાપુને બાફેલો કાંદો ખાવાની ટેવ હતી બાફેલો કાંદો અને એ બાફેલો કાંદો પણ લુઈ પાસેની થાળીમાં મૂક્યો અને મૂકીને પછી પહેલાં લુઈ પાન એમ થયું કે શું છે બાફેલું એટલે તોડવા ગયા એટલે એણે કીધું કે ઇફ યુ ડોન્ટ ડોન્ટ ડૂ ઇટ ઇટ્સ અ બોલ્ડ ઓનિયન યુ મે નોટ લાઈક બટ આઈ ફીલ હેલ્થ માટે સારું છે ખાવાની ટ્રેવ પાડો અઠવાડિયું રહેશો તો કદાચ ફાવી જશે આ ગાંધી